હેલો, સ્વામી કાશી શાસ્ત્ર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટેટની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે સુરક્ષા સમજ, એના જે 12 ગુણનું ચેપ્ટર છે, વિકલ્પ લખી ચૂક્યા, અગાઉના આપણે એમાં ગુણધર્મ લખી ચૂક્યા, ત્યાર પછીના પ્રેરણમાં વિકિરણના આકૃતિ પાછી પાછ સમજી લીધી, ત્યાર પછી વિકિરણના આકૃતિના દાખલાઓ પૂર્ણ કર્યા. હવે નોંધ નંબર 2 જે કાર્લ પિયર્સન, તમારે નીચેના સૂત્રો યાદ રાખવાના છે કે જો એક બાર અનિવાર્ય બાર ગુણાંકમાં આવે, એવો શબ્દ દાખલાની અંદર, તો એ વખતે નીચેનું સૂત્ર આપવાનું છે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર. ચલો, પહેલા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો સ્ક્વેર. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ, જો x બાર અને y બાર અપૂર્ણાંકમાં આવે, એટલે કે પોઈન્ટ આવી જાય, તો એ વખતે નીચેનું સૂત્ર આપવાનું છે r બરાબર n સિગ્મા uv, n સિગ્મા uv એ બંનેને જુદા પાડીશું, એટલે સિગ્મા u સિગ્મા v. ત્યાં પણ નીચે બે વર્ગમૂળ આવશે, n અને બે વખત જોઈન્ટ કરીશું, સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u કોમ સ્ક્વેર. ચલો, આના જેવો u ની જગ્યાએ v, n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v કોમ સ્ક્વેર. અને જો દાખલામાં એક થી 15 કે 20 સુધીની સંખ્યા હોય, એટલે કે નાની હોય, તો નીચેનું સૂત્ર પણ આપણે વાપરી શકીએ છીએ. નાની સંખ્યા હોય છે એટલે કે વર્ગ વર્ગમૂળ આપણે ઝડપી કાઢી શકીએ છીએ, તો એ વખતે r બરાબર n uv ની જગ્યાએ સિગ્મા ખાલી x y, હવે u ની જગ્યાએ x, તો અહીં શું લખીશું, સિગ્મા x સિગ્મા y. અહીં પણ આપણે એ જ રીતે n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x કોમ સ્ક્વેર, તો આના પર બનાવો n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y કોમ સ્ક્વેર. આ ત્રણ સૂત્રો જે વાર્ગીય કોડમાં 5 ગુણો દાખલો પૂછાતો હોય છે, છેલ્લા એફ વિભાગની અંદર આઈએલઆઈપી ના નીચે એ આ બધું દાખલો પૂછાતો, એટલે આ ત્રણ સૂત્રો આપણે રેડી રાખવા છે. અને આ પછીના પ્રયોગમાં આપણે સૌથી પહેલી ગુણાંક વાર